હેલો મિત્રો, તો આપણી પાસે અવેલેબલ છે મહિન્દ્રા થાર, જે 2024 મોડલ અવેલેબલ છે અને જેની આપણે સ્પેસિફિકેશન અને બધી પ્રોપર ડિટેલમાં માહિતી લેવાના છીએ અને પ્રોપર હું રિવ્યૂ કરવાનો છું કે કેવી મહિન્દ્રા થાર આવે છે અને 2024માં શું અપગ્રેડ કરવામાં આવ્યું છે અને શું વસ્તુ આપણને હાલની તારીખમાં જોવા મળી રહી છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આપણી પાસે જે મોડલ અવેલેબલ છે એ મહિન્દ્રાનું એમહોક 130 DRC મોડલ અવેલેબલ છે. તમે ફ્રન્ટથી એકદમ તમે જબરદસ્ત લુક જોવા મળે છે, જેવી સિમ્પલ એમની ગ્રીલ પણ તમને જોવા મળે છે, જેમાં બ્લેક ફિનિશનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીંયા તમે મહિન્દ્રાનો લોગો જોવા મળી રહ્યો છે અને સાથે સાથે બમ્પર પણ એકદમ રફ એન્ડ ટફ જોવા મળી રહ્યું છે અને ફાઇબરનું બમ્પર તમને આ કારની અંદર જોવા મળી રહ્યો છે. બમ્પર ઉપર થારની બેજિંગ જોવા મળી રહી છે અને નીચેની સાઈડ તમને ફોગ લેમ્પ પણ આપવામાં આવ્યા છે અને સિમ્પલ પહેલાંની જેમ જ, જેમ પહેલાં હેડલાઇટ આવતી હતી એવી સિમ્પલ જ તમને રાઉન્ડ શેપમાં હેડલાઇટ જોવા મળે છે. હેલોજન બલ્બની સાથે સાઇડ ઇન્ડિકેટર આપણને જોવા મળી રહ્યા છે. નીચેના ફોગ લેમ્પ પણ હેલોજન બલ્બ સાથે જોવા આપણને મળી રહ્યા છે. કંઈક આવું થારનું લુક તમને જબરદસ્ત ફ્રન્ટથી જોવા મળી રહ્યા છે. અને અહીંયા સાઇડની પેડિંગ પર પણ ઇન્ડિકેટર આપવામાં આવ્યું છે. હવે આપણે સાઇડ પ્રોફાઇલની વાત કરીએ તો સાઇડમાં પણ તમને થારનું મોટા અક્ષરમાં બેજિંગ જોવા મળી રહ્યું છે, એ પણ ક્રોમની અંદર ફિનિશ આપણને જોવા મળે છે. અને ટાયર 18ના ટાયર તમને આ કારની અંદર જોવા મળી રહે છે. હું ટાયર સાઇઝની વાત કરું તો MRF ટાયર જોવા મળે છે, 256/65 R18 ટાયર સાઇઝના ટાયર તમને જોવા મળી રહ્યા છે, જે એકદમ જબરદસ્ત ઓફ રોડ કેપેબિલિટી સાથે આપણને આ કારની અંદર જોવા મળવાના છે. અને સિમ્પલ તમને ઓવરવ્યૂ જોવા મળી રહ્યો છે. ઓવરવ્યૂ ઉપર થારનો પણ લોગો આપવામાં આવ્યો છે એટલે બેજિંગ કરવામાં આવી છે. થારની અંદર કંઈક આવા પ્રકારનો તમને હુક જોવા મળ્યો છે. અહીંયા તમે બોનેટને ઓપન કરી શકો છો અને બોનેટની ઉપર જ તમને આ બંને ફ્રન્ટ ગ્લાસના વોશર જોવા મળે છે. તો આપણી પાસે જે મોડલ અવેલેબલ છે એ ડીઝલમાં અવેલેબલ છે અને એને ઇન્જિન ની વાત કરીએ તો 184 CC ઇન્જિન જોવા મળી રહ્યું છે. 130 BHP જેવો પાવર જનરેટ કરે છે અને સાથે સાથે ન્યૂટન મીટર ટોર્કની વાત કરીએ તો 300 જેવો ન્યૂટન મીટર ટોર્ક પણ આ કાર જનરેટ કરે છે. કારના ઓવરઓલ ગ્રાઉન્ડ ક્લિયરન્સની વાત કરીએ તો સમથિંગ તમને 226 NM ગ્રાઉન્ડ ક્લિયરન્સ જોવા મળી રહ્યો છે. આ ઇશ્યુની અંદર ચડવા માટે તમને એક ફૂટરેસ્ટ આપવામાં આવ્યો છે, એ પણ બ્લેક કલરમાં છે અને જોરદાર ક્વોલિટીમાં ફૂટરેસ્ટ આપવામાં આવ્યો છે. કંઈક આવા પ્રકારના બ્લેક મેટ બ્લેક કલરની અંદર તમને ડોર હેન્ડલ જોવા મળી રહ્યો છે. હવે થારની અંદરની વાત કરીએ તો અહીંયા તમને થારનો લોગો જોવા મળી રહ્યો છે ડોર ઉપર. અહીંયા નીચે એક બોટલ મૂકવાનો સ્પેસ પણ આપણને જોવા મળી રહ્યો છે અને થોડા કાગળ પણ મૂકી શકો છો, પેપર પણ મૂકી શકો છો. ફોરવ્યુને એડજસ્ટ કરવા માટેના કંટ્રોલ અહીંયા જોવા મળી ગયા. હવે તો હું કારનું ઇન્ટિરિયર તમને બતાવી દઉં કે કારની અંદર આપણને શું જોવા મળે છે. કારની અંદર ડ્યુઅલ ટોન ફિનિશમાં ઇન્ટિરિયર જોવા મળે છે, એકદમ પ્રોપર મેટ ફિનિશમાં તમને ઇન્ટિરિયર જોવા મળી જશે. અને અહીંયા પિયાનો બ્લેક કલરની ઉપયોગ કરવામાં આવ્યો છે. ગોળ રાઉન્ડ શેપમાં તમને ACના ઇવેન્ટ જોવા મળી જાય છે. એસી ઇવેન્ટની અંદર પણ ક્રોમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે આપણે સીટ એડજસ્ટમેન્ટની વાત કરીએ તો તમે સીટની રિક્લાઇન પણ કરી શકો છો અને એડજસ્ટ કરી શકો છો અને સીટની હાઇટ એડજસ્ટેબલ પણ સીટ તમને આ ઇશ્યુની અંદર તમને જોવા મળી રહી છે. હવે અહીંયા તમને 6-ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ જોવા મળી રહી છે, જે LEDમાં પ્રોવાઈડ કરવામાં આવી છે. અને આ વેરિયન્ટ આપણી પાસે 4x4 છે અવેલેબલ, પણ એ પણ મેન્યુઅલમાં છે એટલે કંઈક તમને આવા ગેર જોવા મળી જશે. અહીંયા પણ ગોળ રાઉન્ડ શેપમાં તમને ACના ઇવેન્ટ જોવા મળી રહ્યા છે. અહીંયાથી તમે ACને કંટ્રોલ કરી શકો છો, અહીંયાથી ફેનને તમે એડજસ્ટ કરી શકો છો. લોક અને અનલોકના ઓપ્શન અહીંયાથી તમને જોવા મળી રહ્યું છે. ટ્રેક્શન કંટ્રોલનો ઓપ્શન અહીંયા જોવા મળી રહ્યું છે. ઓન ઓફનો હઝાર્ડના ઓપ્શન પણ તમને અહીંયા જોવા મળી રહ્યું છે. જો કોઈ બી ડોર ખુલેલો હશે તો અહીંયા તમે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની અંદર જોવા મળી રહ્યું છે. ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ તમને એનાલોગ જ જોવા મળી રહ્યું છે. ઉપરની સાઈડ વાત કરીએ તો સનવાઇઝર કંઈક તમને બ્લેક જ કલરની અંદર જોવા મળી રહ્યું છે. આ સાઈડ સનવાઇઝરની અંદર ગ્લાસ પણ આપવામાં આવ્યું છે. ઓટો ડિમિંગ ઓરવેમ તમને જોવા મળી રહે છે. અહીંયા કોઈ લાઇટ આપણને જોવા નથી મળતું. આ કારની અંદર તમને નાનો એક એવું ગ્લગ બોક્સ પણ જોવા મળી રહ્યા છે. અહીંયા સ્પીકર પણ તમને જોવા મળી રહ્યા છે, કેમ કે આની અંદર ડોરની અંદર તમને સ્પીકર નહીં જોવા મળે. સિમ્પલી આગળ અને આ સાઈડ તમને સ્પીકર જોવા મળવાનું જ છે. અહીંયા તમને LED લાઇટ પણ જોવા મળી રહી છે. અહીંયા બંને ટ્વીટર આપવામાં આવે છે. અહીંયા પણ સ્પીકર જોવા તમને મળી રહ્યા છે. કંઈક આવું ઇન્ટિરિયર તમને જોવા મળશે અને જોરદાર ક્વોલિટીની. આ કારની અંદર તમને જે કંટ્રોલ્સ છે MID ના અને
આ જગ્યાએ તમે આગળની લાઇટના કંટ્રોલ્સ જોવા મળી રહ્યા છે હેડલાઇટના, અને અહીંયાથી તમને આગળના વાઇપર જે છે વિન્ડશીલ્ડના વાઇપરના કંટ્રોલ્સ અહીંયા તમને જોવા મળી રહ્યા છે. હવે આ થારની અંદર તમારે પાછળ જો બેસવું હોય તો આ થાર આમ પણ થ્રી ડોરમાં જ અવેલેબલ છે, અને પાછળ બેસવું હોય જો પાછળની સીટમાં રિયલ સીટમાં બેસવું હોય તો અહીંયાથી તમે પહેલાં તો સીટની આગળ ફરવાની રહેશે, અને સીટ આગળ થઈ જાય એટલે પાછળની સીટમાં તમે આરામથી બેસી શકો છો, અને એ પણ જોરદાર અને કમ્ફર્ટેબલ સીટ્સ તમને પાછળની પણ જોવા મળી રહી છે. અને ફ્યુલ ટેન્કની વાત કરીએ તો 57 લિટરનું ફ્યુલ ટેન્ક આ કારની આ ઇશ્યુની અંદર તમને જોવા મળવાનું છે. ટેલલાઇટ પણ તમને હેલોજન બલ્બ સાથે જોવા મળી રહી છે, નીચે રિફ્લેક્ટર પણ આપવામાં આવ્યું છે, અને પાછળનું બમ્પર પણ બ્લેક ટોનમાં જોવા મળી રહ્યું છે. હવે પાછળથી હું તમને આનો બૂટ સ્પેસ પણ ખોલીને બતાવી દઉં કે સિમ્પલ અહીંયાથી ખોલશો એટલે બૂટ સ્પેસ ખોલી ગયો છે, અને આટલો તમને વાઇડ ખુલ્લું જોવા મળી રહ્યો છે. હવે આની અંદર તમે આ બંને સીટોને પાછળની રિક્લાઇન કરી શકો છો, અને આ વિન્ડશીલ્ડની અંદર ડિફોગર પણ જોવા સાથે મળી રહ્યા છે, અને આરામથી તમે તમારું એકાદું સૂટકેસ અંદર મૂકી શકો છો. સાથે સાથે તમને બંને પાર્કિંગ સેન્સર પણ જોવા મળી રહ્યા છે, તમે જોઈ શકો છો બંને પાર્કિંગ સેન્સર પણ તમને જોવા મળી રહ્યા છે.